अटल पर जमीन आता त्यारे फड़िया में रहता सुनील ठाकुर के ठाकुर समाज कार्यकर्ता साथ इंग्लिश दारोनो वेपलो करे मित्र महेन्द्र ठाकुर साथ लाकड़ी पाइप साथ घसी आवी कोई कारणसर जिग्नेश ठाकुर साथ बोलाचाली कर धाक धमकी कर हुमलो कर्यो हतो। जिग्नेश ठाकुर तेमज तेना भाई सतीश ठाकुर पर हुमलो कर्यो हतो। हुमला बाद सुनील ठाकुर जणावता हतो के तारथी थाय ते करी लेजे, अर्जण पोलीस स्टेशन में मारा खिस्सा में छे तेम कही धमकावी हता। हुमला बाद जिग्नेश भाई ठाकुर ने माथाना भागे लोखंडनी पाइप वगाथी गंभीर इजा થવા પામી હતી। અન્ય ભાઈ સતીશ ભાઈને દાબા હાથમાં ઈજાઓ થઈ હતા। અન્ય ભાઈઓ તે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી અને અર્જણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। મારું નામ જિગ્નેશભાઈ રમેશભાઈ ઠાકોર છે, સુનિલભાઈ છે જીતુભાઈ, સુનિલભાઈ જીતુભાઈ અને એમના બીજો નાનો ભાઈ મહેન્દ્ર ઉપ ટાલો અને મહેન્દ્ર જીતુભાઈ એ અમને એવું કહે છે કે તમે દારૂના ધંધા કરો નહીં તો અમે તમને ખુલ્લેઆમ મારીશું અને પોલીસ તંત્રને અમારા ગજામાં રાખીએ છીએ એમ કહે છે અને એવું કહે છે કે અમે ખુલ્લેઆમ ભરણ આપીએ છીએ અને નહીં કરો તો અમે તમને મારીશું અને જૂની જૂની અવાજ જે જૂની જૂની નાની નાની બાબતો અમારે કાઢી કાઢીને અમને મારે છે અને પોલીસ તંત્રને જાણ કરવા છતાં બી કોઈ એક્શન લેતા નથી પોલીસ તંત્ર। હમણાં હાલમાં તમારી સાથે શું ઘટના બની છે? અત્યારે હાલમાં અમે કાલ 7 રિપોર્ટ કરાવી છે, હજુ પોલીસ તંત્ર એમને કઈ એક્શન લીધો નથી। પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, કાલ 1:30 કરી છે, હજુ બી કોઈ બી પકડાયા નથી અને કોઈ બી પકડવા નીકળતું નથી અને ખુલ્લે આમ જ બધા ફરે છે અને એવું કે છે કે અમારું પોલીસ વાળા જોડે સેટિંગ છે અને પોલીસ વાળાને અમે અમારા ગજામાં લઈને ફરીએ છીએ। કયા પોલીસ વાળાનું નામ આપ્યું છે કોઈનું? ના, એ બધા બહુ જ પોલીસ વાળા છે, એવું કે છે કે બધા જ પોલીસ વાળા અમારા ગજામાં રહે છે અને આવું અમને ખુલ્લે આમ ધમકી આપે છે ને અમે તમને માર નાખશું ને જૂઠા જૂઠા કેસમાં ફસાઈશું, તમને કોઈ બી કેસમાં ફસાઈને જેલમાં કરાવીશું ને મારાઈ નાખીશું। તમને કેટલા જણ પર હુમલો થયો? તમારી પર? મારા પર ને મારા ફોઈના છોકરા પર થયો। પાઇપો મારેલી છે અને પોલીસ તંત્ર પાઇપો લખવાની જગ્યા છે ને અમને આ કાયદાને મારે એક જ વસ્તુ કેવું, પોલીસ તંત્રમાં કેમેરા ચેક કરી લો, પોલીસ તંત્રના પોલીસ ચોકીના એમાં અમને એવું કહે છે કે તમે બહાર બેસો અને એ અરજીઓ ટાઈપ કરી અમને ડાયરેક્ટ સહી કરાવે છે। અત્યારે રાતે મને ચક્કર આવતા હતા, જે સાથે મેં કહ્યું દાદા મને જરીક જણાવો તો પોલીસ તંત્ર અમને ઉલટા વધારે સવાલ કરે છે, આરોપીના આરોપી તો કશું કહેતા જ નથી। સુનિલ ઠાકોર હતો, બીજું બધા છોકરાઓ હતા પણ મેન આરોપી સુનિલ ઠાકોર છે અને એમનો નાનો ભાઈ મહેન્દ્ર ઠાકોર એ અમને ખુલ્લે આમ એવું કે તમે દારૂ વેચશો તો તમને કરજનમાં રહેવા દેશું નહીં તો અમને મારી મારીને ઢોર કરી નાખીશું અને નહીં કરો તો અમે તમને જૂઠા કેસમાં ફસાઈશું। દારૂનો ધંધો કેટલા ટાઈમથી કરે? આજે બહુ વર્ષોથી કરે છે સાહેબ, એની પર કોઈ એક્શન લેતું નથી? કોઈ એક્શન નથી લેતું, પોલીસ ફરિયાદ કરીએ તો બી કોઈ એક્શન નથી લેતું। અત્યારે આજે જોવો તમે કાલ રાતની ફરિયાદ કરી છે, હજુ બી બંને ભાઈમાંથી એક બી ભાઈ હાજર નહીં થયો। એક દિવસનો કેટલાનો દારૂ વેચે? સર્જન મિનિમમ 50-60 હજારનો રોજનો દારૂ વેચે છે ઇંગ્લિશ બોટલો। સર્જન પોલીસ સ્ટેશનમાં તમને ન્યાય નહીં મળે તો તમે આગલા પગલાં શું ઉઠાવશો? અમે એસપી સાહેબને રિક્વેસ્ટ કરીશું, શ્રી માન્ય શ્રી કમિશનર સાહેબને અરજી કરીશું, અમારી આટલી અમારી જોડે સાથ સહકાર આપે પોલીસ તંત્ર, બસ એટલું જ અમે અમારી જોડે રહે એટલું જ અમે કહીએ છીએ, બીજું કશું નથી સાહેબ।